हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 अर्थशास्त्र चैप्टर नंबर 2 स्टार्ट करेलू छे। ए चैप्टर नंबर 2 में आपणे व्याख्या जोई गयेला था आर्थिक विकासना, बराबर ने? ज्यां सुधी हूँ साची छूँ त्यां सुधी आर्थिक विकासनी आपणे व्याख्या त्रणे अर्थशास्त्रीनी जोई लीधी थी। हवे आपणे जोवानुं छे आर्थिक विकासना लक्षणों। तो कया कया लक्षणों होय तो एने आपणे कही शकीए कि आर्थिक विकास थाय छे देशनो। तो सौथी पहेलू लक्षण छे सतत चालती प्रक्रिया छे आर्थिक विकासना लक्षणोमां। सतत चालती प्रक्रिया छे आर्थिक विकास, ए सतत चालती प्रक्रिया छे। केवी रीते? क्योंकि आर्थिक विकासनी प्रक्रिया चोक्कस दिशामां नियत क्रममां धीमी पण मजबूत प्रक्रिया छे। धीमे धीमे ए थाय छे। कोई पण देशमां विकासनी प्रक्रिया शरू करवानुं काम सरळ छे पण ए जाळवी राखवું મુશ્કેલ છે। દેશ તો ઠીક, બરોબર, પણ આપણે જોઈ લઈએ કે આપણે ધોરણ 10માં સારા ટકાવારી આવી, બરોબર, સાયન્સ લીધું। પરંતુ સાયન્સમાં પહેલાં તો એમ થયું કે ઓહો, મારે આટલા બધા પર્સન્ટેજ આવ્યા, આપણે શું આમ એટીટ્યૂડ આવી જાય આપણામાં કે આપણે તો બધું કરી શકીએ છીએ એમ। તો એ એટીટ્યૂડમાં ને એટીટ્યૂડમાં આપણે છે ને નીચે જતા જઈએ। પછી સાયન્સમાં એડમિશન મળે એમાં ટકાવારી તો કે 60, બરાબર। તો તમે જે પ્રગતિ કરી એ પ્રગતિ તમે જાળવી રાખો છેક સુધી, બરાબર। વધુમાં વધુ મહેનત કરો, તમે એકવાર મહેનત કરી મૂકી ના દો એ વસ્તુને, અથવા તો એટીટ્યૂડનું આવવો જોઈએ, બરાબર। તો તમે મહેનત કરો છો એ વાત બરાબર, પણ એ જળવાઈ રહે ને એ મહત્વનું છે। તો આમાં પણ એમ જ કીધું કે આર્થિક વિકાસ કરવો તો સરળ છે, પણ એ આર્થિક વિકાસ સતત જળવાઈ રહે, એ પ્રક્રિયા સતત વિકાસની દિશામાં ચાલુ રહે, બરાબર, એ મુશ્કેલ છે। તો સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી છે ને સમય જાય એમ એમ કેવી થતી જાય છે, ધીમી થતી જાય છે। તો સતત ચાલતી પ્રક્રિયા છે। પછી આપણે આ પોઈન્ટ પણ જોઈ લીધો કે પરિણાત્મક અને ગુણાત્મક બંને હોય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ ખાલી કેવી હતી, પરિણાત્મક જ હતી। તો અહીંયા પરિણાત્મક અને ગુણાત્મક બંને થાય છે। તો બીજો પોઈન્ટ, પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય છે। કેવી રીતે? તો કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિણાત્મક, અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં વધારો એટલે ગુણાત્મક પરિવર્તન પણ થાય છે। પરંતુ ગુણાત્મક પરિવર્તન થોડું વધારે થાય છે તો બને, શું કીધું, ઉત્પાદનમાં વધારો થાય એ પરિણાત્મક, અને એ વસ્તુની ગુણવત્તામાં વધારો થાય એ ગુણાત્મક પરિવર્તન, બરાબર। તો બંને પ્રકારના પરિવર્તન શેમાં જોવા મળે છે, આર્થિક વિકાસમાં। ત્રીજું છે માંગમાં પરિવર્તન આવે છે, ત્રીજું લક્ષણ છે માંગમાં પરિવર્તન આવે છે કે વિકાસ થવાથી લોકોની આવક વધે છે, હમ રુચિ, એના જે ફેશન, એને જે જીવનધોરણ ઊંચું આવે છે, પરિણામે માંગ શું થાય, બદલાય છે। વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની જે માંગ હોય એની ઝડપી હોય, અને પછી શું થાય તો કે મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે। કોઈ પણ માણસ હોય એ પહેલાં એની જરૂરિયાત શું હોય તો કે પ્રાથમિક વસ્તુ, જીવન શું કહેવાય, ખોરાક, કપડાં અને મકાન, એની પ્રાથમિક જરૂરિયાતો છે। તો એ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એટલો પ્રયત્ન કરશે, તો પહેલાં પ્રાથમિક જરૂરિયાતો ની માંગ વધશે, પછી ધીમે ધીમે એ જરૂરિયાત સંતોષાશે
પછી એના મોજશોખ અને જે બીજા સુખ સગવડના જે સાધનો છે ને એની જરૂરિયાતો સંતોષવા માટે પ્રયત્ન કરશે. બરાબર, તો સૌથી પહેલાં પ્રાથમિક જરૂરિયાતોની માંગ વધે છે અને એના પછી મોજશોખ અને સુખ સગવડના વસ્તુની માંગ વધે છે, એટલે માંગમાં પણ પરિવર્તન આવે છે. નેક્સ્ટ છે શ્રમની ગતિશીલતા વધે છે. તો વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. ભાઈ વિકાસ થાય છે દેશનો, તો વિકાસને લીધે શું થાય, શિક્ષણના ક્ષેત્રમાં પણ વધારો થશે, એટલા માટે શ્રમની ગતિ જે હતી ગતિશીલતા એ પણ વધશે. નેક્સ્ટ છે મૂડી સર્જનમાં વધારો થાય છે. મૂડીનું સર્જન, મૂડી વધે તો કે વિકાસની જુદી જુદી, વિકાસ થવાથી શું થાય તો કે માંગ વધે છે અલગ અલગ પ્રકારની. બરાબર, એટલે શું થશે, માંગ વધશે એટલે નવા સાહસિકો આગળ માર્કેટમાં, માર્કેટ શું કહેવાય, બજારમાં આગળ આવશે. કારણ કે જે વસ્તુની માંગ છે એ લોકો નવું કરવાનું વિચારશે કે ભાઈ આપણે પણ આવું કરીએ. બરાબર, તો નવા સાહસિકો છે બજારમાં આવશે અને મૂડીરોકાણમાં મોટા પાયે શું થશે, વધારો થશે. તો મૂડી સર્જનમાં પણ શું થાય છે, વધારો. તો મૂડી સર્જન અલગ અલગ વસ્તુની માંગ વધે છે, માંગને લીધે શું થાય છે, જે સાહસિકો છે એ માર્કેટમાં આવે છે. બરાબર, એ પોતાનું કંઈક દાખલા તરીકે કંપની છે અથવા ભાગીદારી પેઢી છે એ બધું નવું સ્થાપે છે અને મૂડીમાં રોકાણ કરે છે, એમાં રોકાણ કરે છે, એટલા માટે મૂડી સર્જનમાં વધારો થાય છે. એના પછીની છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે તો વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. કે તમે ગરમી, અગ્નિ અને પાણી ઉપર જે એના આધારે જે ટેકનોલોજી હતી એને બદલે તમે કોલસા અને લોખંડ ઉપરને આધારે જે ટેકનોલોજી છે, બરાબર, એનો ઉપયોગ કરો તો વિકાસમાં વધારો થાય છે, ટૂંકમાં વિકાસ છે એ ઝડપી થાય છે. અને લાસ્ટ છે કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. તો આટલા આપણા લક્ષણ જોયા, સાત. સૌથી પહેલાં જોયું સતત ચાલતી પ્રક્રિયા છે, પછી પરિણાત્મક અને ગુણાત્મક. પરિણાત્મક એટલે કે ઉત્પાદનમાં વધારો થાય અને એની વસ્તુની ગુણવત્તામાં વધારો થાય એટલે ગુણાત્મક. માંગમાં પરિવર્તન આવે છે કારણ કે માંગ સૌથી પહેલાં એની પ્રાથમિક માંગ વધે છે, પછી એની સુખ સગવડની અને મોજશોખની માંગ વધે છે. શ્રમની ગતિશીલતા, નવા નવા શિક્ષણને કારણે શ્રમની ગતિશીલતા આવે છે. મૂડીસર્જનમાં વધારો, નવા નવા સાહસિકો છે એ બજારમાં આવે છે અને પોતાનું મૂડીરોકાણ કરે છે એટલે મૂડીસર્જનમાં વધારો થાય છે. ટેકનોલોજીમાં ફેરફાર, તો કે ટેકનોલોજીમાં જે પાણીને આધારિત ને અગ્નિને આધારિત જે ટેકનોલોજી હતી એને બદલે તમે કોલસા અને લોખંડને આધારિત ટેકનોલોજી છે એનો ઉપયોગ કરો તો વિકાસ ઝડપી બને છે. અને લાસ્ટ, અમુક તબક્કા એનો અમુક સમય પસાર થઈ જાય પછી જે આ પ્રક્રિયા છે ને પોતાના પર જ નિર્ભર થઈ જાય, સ્વયંભૂ થઈ જાય. હવે આર્થિક વિકાસની અમુક મર્યાદા છે, કઈ કઈ? તો સૌથી પહેલાં શું કીધું કે આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, કે દેશ છે આપણો એ કેટલો પ્રગતિ કરી રહ્યો છે એ દર્શાવી શકે છે. આર્થિક બાબતોની સ્થિતિ પણ દર્શાવે કે આર્થિક બાબતે આપણો દેશ કેવો છે, પરંતુ તે
સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી કે દેશનો માનવ વિકાસ કેટલો થયો, માનવ વિકાસનો સૂચકાંક કેટલો છે, એનો વિકાસ કેટલો થયો એ દર્શાવી શકતું નથી. એનું માપદંડ માનવની પ્રગતિનું માપદંડ બની શકતું નથી કે પ્રત્યેક માનવે બરોબર પ્રત્યેક કુટુંબમાં કેટલો વિકાસ છે, શું છે એ દર્શાવી શકતું નથી. તો એમ કહી શકે કે ભાઈ પ્રગતિ દર્શાવી શકે છે, આર્થિક સ્થિતિ દેશની દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસની એ ચર્ચા કરી શકતું નથી. તો પહેલી મર્યાદા એ છે. બીજું એ કીધું કે આર્થિક વિકાસ છે ને આર્થિક વૃદ્ધિની જેમ એને માપી ન શકાય, એટલે કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ અઘરું છે. કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે અને એને માપી શકવું મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિને માપી શકાય, આર્થિક વિકાસને માપવું અઘરું છે. શું કામ? તો કે એમાં સામાજિક પરિવર્તનનો પણ સમાવેશ થઈ ગયેલો છે. નેક્સ્ટ, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવનધોરણ ઊંચું આવે. આજે ભારતના આર્થિક વિકાસ થાય છે પરંતુ પ્રજાનું જીવનધોરણમાં સુધારો આવ્યો નથી. એટલે કે આર્થિક વિકાસ છે એટલે જીવનધોરણમાં સુધારો આવે એવું કહી શકાય નહીં. શું કીધું તમને? કે આર્થિક વિકાસ, તમે એમ કહો છો કે આપણા દેશનો આર્થિક વિકાસ થયો, ઓકે, તો આર્થિક વિકાસથી માનવોનું જીવનધોરણ ઊંચું આવે છે? તો કે ના, આપણે એમ ન કહી શકીએ કે આર્થિક વિકાસ આ દેશનો છે તો એ દેશના લોકોનું માનવ જીવનધોરણ ઊંચું છે એમ કહી શકાય નહીં. એમાં કંઈ સુધારો થયો નથી. હવે આવે છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. આ મોસ્ટ એમ્પી છે કે જે તમારે યાદ રાખવાનો છે. મોસ્ટ એમ્પી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. સૌથી પહેલા વૃદ્ધિ છે શું છે? ઘટના છે. અને વિકાસ છે પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ અને વિકાસ વૃદ્ધિ શું છે? ઘટના છે. અને વિકાસ શું છે? પ્રક્રિયા. એ પણ કેવી પ્રક્રિયા? સતત ચાલતી. વૃદ્ધિમાં માત્ર પરિણામાત્મક પરિવર્તનો જ જોવા મળે છે. અને જ્યારે વિકાસમાં ગુણાત્મક અને પરિણામાત્મક થાય છે બરાબર, આમાં પરિણામાત્મક પણ થાય છે અને ગુણાત્મક પણ થાય છે. આમાં નામાં માત્ર પરિણામાત્મક ફેરફાર જ થાય છે. હવે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્ર માં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. કે અર્થશાસ્ત્રમાં જે સાધનો ઉપલબ્ધ છે એની પુનઃ ફાળવણી કેવી રીતે કરવી એના ઉપર ભાર મૂકવામાં આવે છે. તો કે આર્થિક સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકાય છે. જ્યારે વિકાસમાં શું કીધું? કે એમાં અર્થતંત્રના જે વણ વપરાયેલા સાધનો છે બરોબર, એ વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. વણ વપરાયેલા સાધનો લેવાનો પ્રશ્ન ઊભો થાય. બરોબર, અહીંયા કેવા સાધનો? તો કે પુનઃ સાધનોની ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો. અહીંયા વણ વપરાયેલા સાધનોનો ઈ લેવાનો પ્રશ્ન ઊભો થાય.
આર્થિક વૃદ્ધિ છે ને એ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે. વિકસિત બરોબર, આર્થિક વૃદ્ધિ અને જ્યારે આર્થિક વિકાસ છે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે, જ્યારે આર્થિક વિકાસ છે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે. આર્થિક વૃદ્ધિ તમે સરળતાથી માપી શકો, જ્યારે આર્થિક વિકાસને માપવું અઘરું છે. તો તેને સરળતાથી માપી શકાય છે અને વિકાસમાં તો તેને માપવું મુશ્કેલ છે. એ પછી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે ને ખાલી સીમિત છે, થોડાક પૂરતો મર્યાદિત છે, જ્યારે વિકાસ વિસ્તૃત છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, સીમિત એટલે કે મર્યાદિત. અને વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. બરોબર, એ પછી આર્થિક વૃદ્ધિને માથાદીઠના આવકના વધારા સાથે સંબંધ છે. કેના સાથે? માથાદીઠ આવક કેટલી વધે છે એના સાથે સંબંધ છે. માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. અને જ્યારે આર્થિક વિકાસને કેના સાથે સંબંધ છે? માથાદીઠ આવક ઉપરાંતની વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ છે એને માથાદીઠ આવક કેટલી વધે છે બરોબર એ વધારા સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસ છે માથાદીઠ આવક સાથે તો સંબંધ છે જ, પરંતુ એની સાથે સાથે એ કેવી રીતે એની વહેંચણી થાય છે વહેંચણી સાથે પણ આર્થિક વિકાસને સંબંધ છે. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા કેવી છે? ઝડપી છે, તે ઝડપી પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ધીમી. તો તે કેવી પ્રક્રિયા છે? ધીમી પ્રક્રિયા છે. પણ આર્થિક વૃદ્ધિની ઝડપી પ્રક્રિયા છે, આર્થિક વિકાસ ધીમો થાય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે બરોબર, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. લાસ્ટ આ આઈએમપી છે, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. કે જો વિકાસ ન હોય તો પણ આર્થિક વૃદ્ધિ થાય, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આ ખાસ આઈએમપી કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ થઈ શકે છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ થઈ શકે નહીં. તો ફરીથી ડિફરન્સ, વૃદ્ધિ એક ઘટના છે જ્યારે વિકાસ એક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી. વૃદ્ધિ છે એ પરિણાત્મક પરિવર્તનો જ સમાવે છે, જ્યારે વિકાસ છે પરિણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો પણ એમાં થાય છે.
આર્થિક સાધનોની પુનઃ ફાળવણી ઉપર આર્થિક વૃદ્ધિમાં ભાર મૂકવામાં આવે છે કે સાધનોની પુનઃ ફાળવણી, અને જ્યારે આર્થિક વિકાસમાં વણ વપરાયેલા જે સાધનો છે એ લાવવાનો પ્રશ્ન ઊભો થાય છે. વૃદ્ધિ કેવા દેશ સાથે સંકળાયેલ છે? વિકસિત દેશ સાથે આર્થિક વૃદ્ધિ સંકળાયેલ છે. જ્યારે વિકાસ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલ છે. વૃદ્ધિને તમે સરળતાથી છે ને માપી શકો, બરાબર, જ્યારે આર્થિક વિકાસને માપવું એ થોડું મુશ્કેલ છે. વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત હોય છે, સીમિત હોય છે, થોડોક ટાઈમ પૂરતો અથવા એ પૂરતો મર્યાદિત હોય છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ છે ને વિસ્તૃત છે. વૃદ્ધિને કેના સાથે સંબંધ છે? માથાદીઠ આવકના વધારા સાથે. જ્યારે વિકાસને માથાદીઠ આવકનો વધારો ઉપરાંત તેની વહેંચણી સાથે સંબંધ છે. વૃદ્ધિ છે ઝડપી પ્રક્રિયા છે, જ્યારે વિકાસ છે એ કેવી પ્રક્રિયા છે? ધીમી. આર્થિક વિકાસ વિના પણ આર્થિક વૃદ્ધિ થઈ શકે છે, શક્ય છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય છે નહીં. જો આર્થિક વૃદ્ધિ થાય તો જ આર્થિક વિકાસ શક્ય બને, બરાબર. તો આ મોસ્ટ આઈએમપી છે, વૃદ્ધિ અને વિકાસ. હવે નેક્સ્ટ જોઈએ આપણે વિકાસના નિર્દેશકો, બરાબર. તો એમાં ત્રણ નિર્દેશકો છે, તો થોડું ઘણું ઉપરથી જાણી લઈએ કે દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ. જો થયો હોય તો કેટલી ઝડપી થયો છે, દેશમાં વિકાસની કક્ષા કેટલી છે એ જાણવા અને એનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવામાં, ટૂંકમાં ધ્યાનમાં લેવા પડે, બરાબર. હવે દેશનો વિકાસ થયો કે નહીં, બરાબર, વિકાસ થાય છે દેશનો કે નહીં, અથવા કેટલા પ્રમાણમાં થયો, કેટલો થયો, કેટલો ઝડપી થયો, કઈ કક્ષાએ થયો, તો એનું માપ કાઢવા માટે છે ને અમુક પરિબળો ધ્યાનમાં લેવાતા હોય છે. કેવા પરિબળો? કે આર્થિક વિકાસ, આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના શું કહેવાય, નિર્દેશકો, ટૂંકમાં એ માપ જાણવા માટે જે પરિબળો આપણે ધ્યાનમાં રાખીએ છીએ એ પરિબળોને આપણે નિર્દેશક અથવા માપદંડ કહી શકીએ. તો આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને આંકડામાં રજૂ કરી શકાય છે. તેની આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચે અથવા બે રાજ્યો વચ્ચે આર્થિક વિકાસની તુલના પણ કરી શકીએ. દાખલા તરીકે 2011 બરાબર 2015, તો એ સમય થયો, તો સમય સમય વચ્ચે તુલના થઈ શકે. ગુજરાત છે, બરાબર, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, તો બે રાજ્યો વચ્ચે પણ તમે તુલના કરી શકો. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલ ફેરફારના નોંધે છે, એવા જ આ પરિબળ છે એ શું નોંધે છે, દેશનો વિકાસ કેટલો થયો, બરાબર, એ માપે છે. તો આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબ છે. તો એ પરિબળો કયા છે? પણ એ પરિબળો ધ્યાનમાં લેતા પહેલાં આપણે વ્યાખ્યા રીડ કરી લીધી છે, જોઈ લઈએ વ્યવસ્થિત કે આર્થિક વિકાસના નિર્દેશકોની વ્યાખ્યા. દેશમાં આર્થિક વિકાસ થયો છે જો થયો હોય તો કેટલી ઝડપી થયો છે, દેશની વિકાસની કક્ષા કેટલી છે, તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો
ध्यान में लेवामां आवे छे। तो आवा परिबड़ों ने आर्थिक विकासना निर्देशकों के मापदंडो कही सकी। बराबर आ थई एनी व्याख्या के देशनो आर्थिक विकास केटलो थयो छे, केटली झड़पी थयो छे अने विकासनी कक्षा केटली छे एनुं माप काढवा माटे अलग अलग परिबळो ध्यानमां लेवामां आवे छे। परिबळोने शुं कहेवाय? निर्देशको। तो त्रण परिबळ छे। सौथी पहेलुं राष्ट्रीय आवकनो वृद्धि दर। बराबर, सौ प्रथम पेलू परिबळ छे। बीजू छे माथादीठ आवकनो वृद्धि दर। ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક। અને ચોથું છે માનવ વિકાસનો આંક। બરોબર, તો આ ચાર જે પરિબળો છે ધ્યાનમાં લેવામાં આવે છે આર્થિક વિકાસના નિર્દેશકો માપદંડો ચાર છે। રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસનો આંક। હવે આ ડિટેલમાં એક એક કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।